શું કરે બચ્ચા? શેનું વ્લોગિંગ કરે બતાવ તો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ કે તો બેટા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો એક વિડીયો શૂટ કરવાનો છે, એના માટે નીચે જવું પડે એવું છે. તો અમે જઈએ છીએ ત્રણે ત્રણ જણા નીચે. હાય કે તો. ચાલો બધા આવો કે વિડીયો બનાવવાનો છે કે. ચલો કે ચલો. 3, 2, 1 સ્ટાર્ટ કરવાનું છે કે. તો મળીએ પાછા થોડીક વારમાં. તો અમારા વિડીયોની સ્ક્રિપ્ટ લઈને ઊભા છે મેડમ, અને ગાડીમાં વિડીયો બનાવવાનો છે. એટલે હવે જોઈએ કેટલી વાર લાગશે કે નહીં લાગે. હેરાન કરીશ કે નહીં કરે દીકામને? હેરાન કરીશ. હાલો મળીએ પાછા થોડી વારમાં. શું કહે છે મારી દીકી? અરે વાહ, શું બનાવે છે બેટા? કોની માટે? કોણ ખાશે દીકીની રોટી? એમાં ખાશે? કોણ ખાશે? રીવા ખાશે કે પપ્પા ખાશે કે મમ્મા ખાશે? પપ્પા મમ્મી ખાશે કે પપ્પા રોટી ખાશે? હે, પપ્પા ખાશે કે મમ્મા ખાશે રોટી? પપ્પાને કે તો રોટી કેમ બનાવવાની, પપ્પાને બતાય તો. રોટી કરીને બતાવો ચલો. અરે વાહ, તો લ્યો રોટી તો લ્યો. એની ઈજો તો ખરા કરી સરસ કરી દીકુ. વણો તો બેટા, વણો તો. રીવાની રોટી પપ્પા એ ખાવાની છે. કોણ ખાશે? પેલી રોટી છે માય દીકી, માય દીકી ની પેલી રોટી. કોણ ખાશે? પપ્પા. તો બનાવ્યા છે મગ વઘારેલા. વઘારેલા કેવાય ને? કેવા કેવાય? વધેલા નહી, વઘારેલા કીધા. વઘારે કેવા માંગ કેવાય? મગ મગજ કેવાય. જયારે કાંઈ ઘરમાં ન હોય ત્યારે આવું બધું બને. ધનિત ભાવે છે એટલે નહીં, આ લોકો બનાવવાની આળસ હોય ને ત્યારે ઘરમાં. તમને ભાવતા નથી એટલે એમ કેવો રોટલી ખાય. તમને બનાવવાની કઈ શાક સારું બનાવવાની આળસ હોય ને ત્યારે તમે લોકો આવું કઠોળ બનાવી નાખો છો. બરોબર? હા, આજે મારો પ્રેમ. હા હા, સાચી વાત છે. ભાઈ તારો પ્રેમ કે બળી જાય ત્યારે હું ગુસ્સો. લક્ષણ તમારા ત્યારે લેવા જાઓ. હારું હાલો. તો ફટાફટ આ વધેલા મગ, વઘારેલા મગ અને બળેલી ની હારી ફૂલેલી રોટલી ખાઈ લેવી. અમારા રીવા બેન શોભના બા સાથે રોજ જે અહીંયા આગળ ચર્ચા કરવા બે છે, બે જણ ડાયરો માંડે છે. રીવા બેન એની કાલી ઘેલી ભાષામાં વાતો કરતા હોય છે, શોભના બા એને જવાબ આપે છે. હે ને રીવા, તું શોભના બા ને મદદ કરાવીશ? હે, જવાબ દેતો. તું શોભના બા ને મદદ કરાવીશ? હવે કહી તો દે એક વાર. હવે હે બોલ ને. સ્વપ્નબાની ભાષામાં જવાબ દે. અમારી આમ જો ભલે મળ્યા તઈ કે મળ્યા કે તો. આવો ધનિત ભાઈ, આવો. દરવાજો બંધ કરો, દરવાજો બંધ કરો જરા. શું છે તબિયત પાણી? સારા? કેવું રહ્યું સ્કૂલમાં? બસ એક વાત માં થયું. શું? આવતા શુક્રવારે કમ્પ્યુટર ની એક્ઝામ પ્રેક્ટિકલ. તો બધી એક્ઝામ આવશે બેટા. કમ્પ્યુટર ની ના હોવી જોઈએ. ચો કમ્પ્યુટર ની રખાય જ નહીં. શું લેવા, તને નથી આવડતું? હમણાં આવડે તો છે પણ રખાય નહીં. કેમ? લી લી, ત્રણ વર્ષો પછી નો મળ્યા હોય. એને તો કેટલા વર્ષ પછી જ મળ્યો ને. કેમ? એ ઓફિસ આવે, સ્કૂલેથી આવે ત્યારે કોઈ દિવસ હું હોતો જ નથી ને. વર્ષમાં 5-10 દિવસ માંડે પાસે ને વચ્ચે. ખુશ થઈ ગયો ને? હાલે જ તને બીજી ખુશી આપું. અત્યારે ટ્યુશનમાં રજા. કેમ? બસ આપણે ક્યાં બહાર જવાનું છે? તને ક્યાંક લઈ જઈશ આજે. ક્યાં? કેટલે? ગમે ત્યાં. નક્કી નથી કરે છે. તો અમારે જવું છે અત્યારે જોડીઓ. ધ્વનિતના અને રીવાના થોડા કપડા લેવાના છે, એટલા માટે હું અડધી કલાકથી રેડી થઈને બેઠો છું. કંટાળી ગયો છેલ્લે. મારા વ્લોગમાં નહોતું લેવું ને તોય મારે લેવું પડ્યું. બધાનો આ પ્રોબ્લેમ છે. મેં વિડીયોમાં ઘણી બધી વાર લીધું છે પણ આનો કોઈ સોલ્યુશન નથી. જો તમારી પાસે સોલ્યુશન હોય તો મને કહેજો, કારણ કે હું સૌથી વધુ ત્રાહિત વ્યક્તિ છું. મળીએ જોડીઓમાં. એકલો અમારે તૈયાર ન થવાનું એવા છું. મેં હીરા મોતી લગાયા તો મને વાર લાગે તૈયાર થતા. આ ઘડી ઘડી છી, બે વાર છી કરી, કપડા પહેરાય પછી પાછું છી કરી. એકવાર તમે કરાયું, એકવાર મેં કરાયું. છી કોઈ આ બધા પ્રોબ્લેમ તો હોય તો અડધી કલાક થી તો અડધી એક વાર તો મેં કરાવડાયું. સિરિયસ મેટર હોય તો ન જાવ. હે સિરિયસ મેટર જવાની.
ઝઘડો કરીને તો મારે નથી જવું, કઈ નઈ ભાઈ, હલો મળ્યા થોડીક વારમાં, જો જવાય તો ઠીક છે, ન થયું તો થયું, જય શ્રી કૃષ્ણ. ઝઘડો જો અમારે જુડીયોમાં ન જવાય ને તો બ્લોગમાં જુડીયો ન હોય તો સમજી જજો કે અમારે ઝઘડો થયો તો, બાકી જય શ્રી કૃષ્ણ અને રામ રામ મળ્યા બધા. અમારી જગ્યા ઉપર પહોંચી ગયા છે, કેમ કે અમારી બહુ નજીક છે, એટલે હવે જુડીયોમાં આવ્યા એટલે હવે અમારે ઝઘડો નથી થયો, નથી થયો ને જુડીયોમાં આવ્યા એટલે નથી થયો, બાકી જુડીયોમાં ન ગયા હોત તો થઈ ગયો હોત. અમે અહીંયા ખરીદી કરવા રહ્યા અને નાના મેડમ અમારા જુઓ ક્યાંથી ગઈ છે, ક્યાંથી ગોતવા, હા અહીંયાથી ગઈ છે દીકી, એ રહી બેટા બહાર આવતી રહે, ચાલ ચાલ ને દીકરો, ચાલ જાવું ચાલ અહીંયાથી બહાર, હાલ પછી આઈસ ગોલા બી ખવડાવીશ તને, હાલ દીકી આવતી રહે તો બેટા, સબાસ તું તો બહાર આવી ગઈ બેટા, હાલ હવે તારી મમ્મીને બહાર કાઢું, નહીં તારે આ લોકો એમ કહે છે 9 વાગ્યા તો આ લોકો જતા નથી. ત્યાંથી નીકળીને અમે પહોંચી ગયા છીએ જજીસ બંગલો રોડ ગોલો ખાવા માટે, બહુ મસ્ત મજાનો ગોળો મળે છે અહીંયા આગળ, અને રાધીએ ઓર્ડર કર્યો છે મસ્ત મજાનો ખાટ્ટો મીઠી મિક્સ ડીશ, અને અમારા ધનિતભાઈ ખાઈ રહ્યા છે કાલા કટ્ટા. તો જજીસ બંગલો ઉપર કોઈ હોય તો ચોક્કસ જજો, બહુ મસ્ત મજા આવે છે. તો આ સાથેનો અમારો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે, તમને આ બ્લોગ કેવો લાગ્યો એ કહેજો, બધા સુઈ ગયા છે, મારે વિડીયો એડિટ કરવાનો એટલે વિડીયો એડિટ કર્યો છે. તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.